નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું કામી થેતલ અને આજે આપણે ધોરણ અગિયાર કોમર્સની અંદર નામાના મૂળ તત્વમાં પ્રકરણ નંબર પાંચ પેટા નોંધોનો આપણે અભ્યાસ કરવાના છે તો અગાઉના વિડીયોની અંદર પણ આપણે જોયું છે આજે વિદ્યાર્થી મિત્રો આપણે ખરીદની જે પેટા નોંધ છે ખરીદ નોંધ એના વિશેનો આપણે અભ્યાસ કરીશું માલ અંગેની જે પેટા નોંધો છે તો એની અંદર ખરીદ નોંધ એનો આપણે અભ્યાસ કરવાના છે જેને જમા નોંધ તરીકે પણ ઓળખવામાં આવે છે ખરીદ નોંધની અંદર મિત્રો કે એમાં માલની ઉધાર ખરીદીના વ્યવહારોની નોંધ કરવામાં આવે છે એટલે ધંધાની અંદર જે ઉધાર વ્યવહારો થયા હોય ઉધાર આપણે માલની ખરીદી કરી હોય એવા જે વ્યવહારો હશે એ વ્યવહારોની નોંધ એ ખરીદ નોંધની અંદર કરવામાં આવતી હોય છે તો આપણે અગાઉ જોઈએ કે હવે આ જે ખરીદ નોંધ છે ખરીદ નોંધની અંદર રોકડ ખરીદીના જે વ્યવહારો હશે અને મિલકત ખરીદીના જે વ્યવહારો છે એની નોંધ કરવામાં આવતી નથી એટલે ફક્ત ઉધાર વ્યવહારોની જ નોંધ થાય છે એ જ રીતે મિત્રો કે અર્ધો વ્યવહાર રોકડ હોય અને અર્ધો વ્યવહાર જો ઉધાર હોય એટલે કે શાખનો હોય તો એમાંથી આપણે એ આખો જ વ્યવહાર જે છે એ વ્યવહારને શાખનો વ્યવહાર ગણવામાં આવતો હોય છે ત્યાર પછી મિત્રો આપણે જોઈએ તો ખરીદીની ચોખ્ખી રકમ અહીં લેવાની છે તો ખરીદીની જે ચોખ્ખી રકમ છે તો એના માટે માલની ઉધાર ખરીદીની કુલ રકમ બાદ વેપારી વટાવ એટલે કે વેપારી વટાવ જે છે એ વેપારી વટાવને આપણે શું કરીશું માઇનસ કરીશું તો એને તમારે દાખલાની અંદર ખાસ ધ્યાનમાં લેવાનું છે ત્યાર પછી આપણે જોઈએ તો ખરીદ નોંધના પ્રકારો છે ખરીદ નોંધના જે પ્રકારો છે અહીં તમે ચાર્ટ જોઈ શકો છો તો એક સાદી ખરીદ નોંધ છે બીજી ખાનાવાળી ખરીદ નોંધ છે ખાનાવાળી ખરીદ નોંધ છે મિત્રો તો એના બે પ્રકારો છે કે માલના પ્રકાર પ્રમાણેની અને માલ અને ખર્ચના ખાનાવાળી નોંધ છે તો એમાંથી આપણે સૌ પ્રથમ જે સાદી ખરીદ નોંધ છે એ ના વિશે અભ્યાસ કરીશું તો મિત્રો તમે જોઈ શકો છો કે સાદી ખરીદ નોંધ કોને કહેવામાં આવે છે તો સાદી ખરીદ નોંધ કે જ્યારે વેપારી એક જ પ્રકારના માલની ખરીદી કરતો હોય ત્યારે સામાન્ય રીતે સારી સાદી ખરીદ નોંધ રાખવામાં આવે છે એટલે વેપારી જો એક જ પ્રકારના માલની ખરીદી કરે છે તો તે સમયે સાદી ખરીદ નોંધની અંદર એની નોંધ કરવામાં આવતી હોય છે એ તમારે ધ્યાનમાં લેવાનું છે ત્યાર પછી આપણે જોઈએ તો સાદી ખરીદ નોંધ છે હવે આપણે આમાં એક્ઝામ્પલ ગણવાનો છે તો સાદી ખરીદ નોંધનો નમૂનો તમને ખબર હોવો જોઈએ કે એક્ઝામ્પલ કઈ રીતે આપણે કયા એના માળખાની અંદર ગણવાનો છે તો અહીં તમે જોઈ શકો છો સાદી ખરીદ નોંધનો નમૂનો એમાં અહીં લખ્યું છે શ્રી ખાલી જગ્યાની ખરીદ નોંધ તો શ્રી ખાલી જગ્યાની ખરીદ નોંધની અંદર તમારે શું લખવાનું છે મિત્રો તો એની અંદર જે પણ દાખલામાં જેનું નામ આપ્યું હોય જે વેપારીનું નામ આપ્યું હોય કે જે પેઢીનું તમને નામ આપે જેના ચોપડામાં હિસાબો લખવાનો હોય તેનું નામ તમારે અહીં લખવાનું હોય છે હવે એનું માળખું આપ્યું છે તો એક તો છે તારીખ જે તમને વ્યવહારમાં તારીખ આપ્યું હોય તે લખવાનું સૌ પ્રથમ મિત્રો તમને વર્ષ આપી દેવામાં આવે તે વર્ષ લખી દેવાનું અને ત્યાર પછી માસ લખવાનો અને કન્ટિન્યુ પછી આપણે તારીખ લખીશું ત્યાર પછી છે વેપારીનું નામ તો કે જેની પાસેથી આપણે ઉધાર વસ્તુ ખરીદી હશે એનું અહીં આપણે શું લખીશું નામ લખીશું ત્યાર પછી છે આવક ભરતિયા નંબર હવે આવક ભરતિયા નંબર છે તો એ ખાનાની અંદર વેપારીએ માલ મોકલ્યો હોય તેણે મોકલેલ જે ભરતિયા કે બિલનો નંબર હશે તે જો આપ્યો હોય વ્યવહારમાં તો એ આપણે અહીં દર્શાવવાનું હોય છે ત્યાર પછી છે ખાપા કે જે ખાતા વહી પાના નંબર જો આપ્યો હોય તો લખવાનો લગભગ એ આપણને આપવામાં આવતો નથી ત્યાર પછી છે છેલ્લું ખાનું જે છે એ છે રકમનું ખાનું તો રકમના ખાનાની અંદર જે વ્યવહારની આપણી રકમ હશે એ રકમને ધ્યાનમાં લેવાનું છે હવે રકમની મિત્રો વાત કરું તો એની અંદર ઉધાર ખરીદીની કુલ રકમમાંથી જે વેપારી વટાવ છે એ વેપારી વટાવને બાદ કર્યા પછીની જે ચોખ્ખી રકમ હશે એ જ રકમ દર્શાવવાની હોય છે ત્યાર પછી મિત્રો કે જે ખર્ચાઓ આપવામાં આવ્યા હોય તો નવા સુધારા પ્રમાણે ખર્ચાઓને આપણે ધ્યાનમાં લેવાના નથી એટલે કે એનો સમાવેશ આપણે કરીશું નહીં ખાસ આમ નોંધ હોય તો એનો સમાવેશ કરીશું અને મિત્રો છેલ્લે તમે જોઈ શકો છો કે કુલ ઉધાર ખરીદી એટલે અહીં આપણે ટોટલ જે રકમ આવે તેનો સરવાળો કરીશું તો આ રીતે આપણે એક્ઝામ્પલ ની ગણતરી આ માળખા પ્રમાણે કરવાની હોય છે હવે મિત્રો આપણે સ્વાધ્યાયની અંદર જે તમારો એક્ઝામ્પલ નંબર ચાર આપ્યો છે કે જ્યાં કીધું છે કે નીચેના વ્યવહારો પરથી શ્રી સુરેશના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરો આવો દાખલો આપ્યો છે બે હજાર પંદરનું વરસ છે ઓક્ટોબર માસ આપ્યો છે અને તારીખો તમને આપી છે તો મિત્રો એમાંથી જેટલા વ્યવહારોની નોંધ થાય એ વ્યવહારોની આપણે નોંધ કરીશું એના માટે તમારે તમારી બુક સાથે રાખવી પડશે જેમાં તમારે સ્વાધ્યાયની અંદર એ એક્ઝામ્પલની રકમ તમારે જોવાની છે કેમ કે મેં રકમ અહીં લીધી નથી તમારે રકમ લેવાની છે અને એની ગણતરીઓ તમારે કરવાની છે તો આપણે એની શરૂઆત કરીએ મિત્રો તો આપણો જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ જે આપ્યું છે કે સુરેશના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરો તો એના માટે મિત્રો અહીં આપણું આ માળખું છે મેં તમને કીધું એ રીતે તારીખ છે તે જ રીતે વેપારીનું નામ આવક ભરતિયા નંબર ખાતા વહીપાના નંબર અને રકમ આ આપણે લખ્યું છે અને અહીં હેડિંગની અંદર તમે જોઈ શકો છો કે શ્રી સુરેશની ખરીદ નોંધ એટલે જે વ્યક્તિનું નામ આપ્યું છે તે પછી અહીં તમારે ખરીદ નોંધ છે તો આપણે જેમની પાસેથી ખરીદી રહ્યા છે એ વેપારીનું અહીં નામ આવશે હવે આપણને બે હજાર પંદર તો અહીં મેં કીધું છે કે એક વખત પહેલાં બે હજાર પંદર લખી દેવાનું અને જે માસ આપ્યું હોય એ માસ ઓક્ટોબર છે તો ઓક્ટોબર લખી દીધો આ રીતે આટલી વસ્તુ કોમન છે જે તમારે પહેલાં લખી નાખવાની છે ત્યાર પછી જેમ જેમ વ્યવહારો હોય તે પ્રમાણે આપણે એન્ટ્રી આપીશું તો મિત્રો હવે તમે બુકની અંદર પણ જોશો અને આપણે જોતા જઈએ એક્ઝામ્પલ તો પહેલો વ્યવહાર આપ્યો છે કે રૂપિયા દસ હજારનો માલ દીપક પાસેથી એક માસની શાક પર ખરીદ્યો હવે એક માસની શાક પર આ માલ ખરીદ્યો છે કોની પાસેથી કરી અહીંયા તારીખ છે પહેલાં તો તારીખ આપણે લખી દઈએ એક તારીખ કોની પાસેથી ખરીદ્યો તો દીપક પાસેથી ખરીદ્યો દીપક એ વેપારી છે તો અહીં આપણે લખવાનું છે દીપક ખાતે હવે આ વ્યવહાર કેવો છે શાક પર કરી ખરીદ્યો ઉધાર તો આપણા જે નિયમો છે કે જો ઉધાર ખરીદી હોય તો જ આપણે નોંધ કરવાની છે એટલે આપણે અહીં નોંધ કરી દીધી દીપક ખાતે રકમ કેટલી આપી છે તો દસ આવક ભરતિયા અને ખાપા આપ્યું નથી જેથી આપણે લખતા નથી ત્યાર પછી મિત્રો આપણે સેકન્ડ વ્યવહાર જોઈએ કે રૂપિયા વીસ હજારનો માલ સરદાર સ્ટોર્સમાંથી રૂપિયા દસ સરદાર સ્ટોર્સમાંથી દસ ટકા વેપારી વટાવે ખરીદ્યો અને ભરતિયા નંબર આપ્યો છે એકસો સોળ હવે મિત્રો આ જે વ્યવહાર છે તો અહીં આપણે વીસ હજારનો માલ ખરીદ્યો છે સેમાંથી સરદાર સ્ટોર્સમાંથી વેપારી વટાવે ખરીદ્યો સરદાર સ્ટોર્સમાંથી ખરીદ્યો એનો મતલબ કે આપણો વ્યવહાર કેવો છે ઉધાર છે શાકનો છે તો આપણે એની નોંધ અહીં કરીશું તો મિત્રો તારીખ લખી દઈએ તારીખ અહીં તમને આપી છે આપણે તારીખ લખીશું ત્રણ તારીખ કોની પાસેથી ખરીદ્યો તો સરદાર સ્ટોર્સ ખાતે ત્યાર પછી એનો ભરતિયા નંબર આપ્યો છે જે અહીં દર્શાવે છે એકસોને સોળ અને રકમ તો મિત્રો અહીં રકમ તમે જોઈ શકો છો કે વીસ હજારનો માલ ખરીદ્યો અને દસ ટકા વેપારી વટાવ તો વીસ હજારના મિત્રો તમારે શું કરવાના છે દસ ટકા તમે કરશો વીસ હજાર ગુણ્યા કેલ્ક્યુલેટરમાં તમે આ રીતે કરી શકો વીસ હજાર ગુણ્યા દસ ભાગ્યા સો તો આ રીતે જો તમે કરશો તો આવશે કેટલા બે હજાર આવશે એ બે હજાર શું કહેવાશે વેપારી વટાવ જેને તમારે વીસ હજારમાંથી માઇનસ કરી નાખવાનો છે તો વીસ હજારમાંથી આપણે બે હજાર માઇનસ કરીશું એટલે રકમ આપણને મળશે કેટલી અઢાર હજાર તો આ રીતે તમારે નોંધ કરવાની છે ત્યાર પછી મિત્રો આગળનો વ્યવહાર છે એ જોઈએ આપણે તો સાત તારીખનો વ્યવહાર આપ્યો છે રૂપિયા દસ હજારનો માલ પંકજ પાસેથી રોકડેથી ખરીદ્યો હવે મિત્રો અહીં કીધું છે કે માલ રોકડેથી ખરીદ્યો હવે પેટા નોંધની અંદર આપણે રોકડથી માલ ખરીદ્યો હોય તેની નોંધ કરતા નથી તો એની નોંધ આપણે કરીશું નહીં તમે નીચે એક્ઝામ્પલ ગણો ત્યાં નીચે તમારે લખી દેવાનું કે સાત તારીખનો વ્યવહાર કયો છે રોકડ ખરીદીનો હોવાથી તેની નોંધ થશે નહીં એ રીતે તમારે નીચે નોંધમાં બતાવી દેવાનું હોય છે જે મેં અહીં નથી બતાવ્યું તમે બતાવી શકશો એના માટે તમે બુકની અંદર ઉદાહરણનો પણ ઉપયોગ કરી શકો છો ત્યાર પછી મિત્રો એના પછીનો નેક્સ્ટ વ્યવહાર છે પંદર તારીખનો તો એમાં કીધું છે રાજેશને રૂપિયા વીસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે મોકલી આપવાનો ઓર્ડર આપ્યો હવે મિત્રો અહીં ઓર્ડર આપ્યો તો એ વ્યવહાર કેવો છે બિનઆર્થિક છે બિનઆર્થિક વ્યવહાર છે જેથી આપણે અહીં એની નોંધ કરીશું નહીં આની અંદર નોંધ નહીં થશે પણ તમારે આ જે તમને અહીં દાખલો આપણે ગણીએ છીએ એની નીચે જે જગ્યા હોય એની અંદર તમારે લખી દેવાનું તારીખ લખવાની પંદર અને બિન આર્થિક વ્યવહાર છે એ રીતે તમારે દર્શાવી દેવાનું હોય છે ત્યાર પછી મિત્રો વીસ એકવીસ તારીખનો સોરી વીસ તારીખનો વ્યવહાર જોઈએ રૂપિયા સોળ હજારનું ફર્નિચર વ્યાસ ફર્નિચર માર્ટમાંથી એક માસની શાક પર ખરીદ્યું હવે મિત્રો તમે જો તો અહીં ફર્નિચરની ખરીદી કરવામાં આવી છે હવે ફર્નિચરની ખરીદી કરવામાં આવી હોય તો આ જે વ્યવહાર છે એ હશે મિલકત ખરીદીનો તો મિલકત ખરીદીનો વ્યવહારની નોંધ એ આપણે પેટા નોંધમાં કરતા નથી તો તમારે ત્યાં નીચે બતાવી દેવાનું કે વીસ તારીખ લખવાની અને મિલકતની શાક પર ખરીદી છે બરાબર આ રીતે તમારે નોંધ બતાવી દેવાનું મિલકતની શાક પર ખરીદી છે એટલે આપણે આની અંદર એની નોંધ કરીશું નહીં ત્યાર પછી એકવીસ તારીખનો વ્યવહાર છે રાજેશે ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો અને રેલવે નૂરના રૂપિયા એક હજાર ઉમેરીને બિલ નંબર ત્રણસો પચાસ મોકલી આપ્યું તો મિત્રો અહીં હવે તમે જોઈ શકો છો કે રાજેશ ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો હવે રાજેશને આપણે ઓર્ડર ક્યારે આપ્યો હતો તો પંદર તારીખનો વ્યવહાર તમારે જોવો પડશે પંદર તારીખના વ્યવહારમાં જે ઓર્ડર આપ્યો છે એ ઓર્ડર અહીં એકવીસ તારીખમાં પૂરો થયો છે એટલે કે આપણા માટે એટલે કે શ્રી સુરેશ માટે એ એકવીસ તારીખની ખરીદી કહેવાશે તો અહીં આપણે શું કરવાનું છે પંદર તારીખના વ્યવહારને ધ્યાનમાં લઈને એની ગણતરી કરવાની છે તો અહીં આપણે લખીશું એકવીસ તારીખ કોની પાસેથી માલ ખરીદ્યો તો રાજેશ પાસેથી ભરતિયા નંબર આપ્યો છે આપણને ત્રણસો ને પચાસ હવે એના માટે તમારે પંદર તારીખના વ્યવહારને જોવાનો તો વીસ હજારનો માલ અને દસ ટકા વેપારી વટા તો વીસ માંથી દસ ટકા આપણે માઇનસ કરીશું એટલે કે બે હજાર માઇનસ કરીએ તો રકમ આપણને મળશે અહીં પણ અઢાર હજાર તો આ રીતે તમારે નોંધ એની કરવાની છે ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ તો ચોવીસ તારીખનો વ્યવહાર રૂપિયા ચૌદ હજારનો માલ પાંચ ટકા રોકડ વટાવે ખરીદ્યો હવે મિત્રો અહીં સ્પષ્ટ કહી દીધું છે કે પાંચ ટકા રોકડ વટાવે ખરીદ્યો છે પાંચ ટકા રોકડ વટાવ એટલે કે વ્યવહાર કેવો છે રોકડ છે જેની નોંધ આપણે આ માળખાની અંદર કરવાની નથી તમે નીચે બતાવી શકો છો તારીખ ચૌદ રોકડ ખરીદીનો વ્યવહાર છે બરાબર ત્યાર પછી આપણે જોઈએ કે પચીસ તારીખનો વ્યવહાર નિલેશ પાસેથી રૂપિયા ત્રીસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે ખરીદ્યો અને અડધા નાણાં તરત જ તરત જ ચેકથી ચૂકવી આપ્યા હવે મિત્રો અહીં ત્રીસ હજારનો માલ ખરીદ્યો છે ધ્યાનથી સાંભળશો ત્રીસ હજારનો માલ ખરીદ્યો છે અને દસ ટકા શું છે વેપારી વટાવ છે બરાબર તો દસ ટકા વેપારી વટાવ છે તો તમે એની ગણતરી કરી શકો છો કે મિત્રો આ રીતે જે ત્રીસ હજારનો માલ છે એના દસ ટકા આપણે કરીશું તો ત્રણ હજાર જે હશે એ ત્રણ હજાર શું થશે માઇનસ થઈ જશે ત્રીસ હજારના તમે દસ ટકા કરશો તો ત્રણ હજાર આવશે અને ત્રીસ હજારમાંથી ત્રણ હજારને માઇનસ કરીશું તો રકમ આવશે આપણી સત્યાવીસ હજાર મિત્રો અને પાછળ કીધું કે છે કે અડધા નાણાં તરત જ ચેકથી ચૂકવ્યા તો આ જે વ્યવહાર છે અડધો રોકડ છે અને અડધો ઉધાર છે પરંતુ આપણા નિયમ પ્રમાણે કે જો અડધો વ્યવહાર રોકડ હોય અડધો વ્યવહાર ઉધાર હોય તો પૂરેપૂરો એને કેવો ગણવાનો છે રોકડ ગણવાનો છે જે મેં તમને થિયરીની અંદર સમજાવ્યું છે તો મિત્રો અહીં આપણે લખીશું કે તારીખ છે આપણને આપી દીધી છે પચીસ તારીખ વેપારીનું નામ છે કોની પાસેથી ખરીદ્યું નિલેશ પાસેથી અને ભરતિયા નંબર નથી આપ્યો ખાપા પણ નથી આપ્યું અને રકમ કેટલી આવશે આપણી સત્યાવીસ હજાર આવશે સત્યાવીસ હજાર કઈ રીતે આવશે તો મેં તમને કીધું છે ત્રીસ હજારના દસ ટકા એટલે ત્રણ હજારને માઇનસ કરી નાખવાના એટલે રકમ આપણને મળશે કેટલી મળશે સત્યાવીસ હજાર બરાબર ત્યાર પછી આપણે નેક્સ્ટ વ્યવહાર જોઈએ છવ્વીસ તારીખ તો ચિરાગ પાસેથી રૂપિયા પંદર હજારનો માલ દસ ટકા વેપારી વટાવે અને પાંચ ટકા રોકડ વટાવે ખરીદ્યો નાણાં તરત જ ચૂકવી આપ્યા મિત્રો નાણાં તરત જ ચૂકવી આપ્યા એટલે કે આ વ્યવહાર કેવો છે રોકડનો છે જેથી એની નોંધ અહીં થશે નહીં તમારે નીચે બતાવી દેવાનું છે તારીખ લખીને છવ્વીસ તારીખ રોકડ ખરીદીનો વ્યવહાર ત્યાર પછી ત્રીસ તારીખ છે નીતિન પાસેથી ચાલીસ હજારનો માલ ખરીદ્યો બિલ નંબર એકસો ને એકાવન હવે આ જે વ્યવહાર છે નીતિન પાસેથી માલ ખરીદ્યો નીતિન એટલે કે વ્યક્તિનું નામ આવ્યું તો એનો મતલબ કે વ્યવહાર કેવો છે ઉધાર વ્યવહાર છે ઉધાર વ્યવહાર હોવાથી મિત્રો આપણે શું કરીશું તો એ ઉધાર વ્યવહારની આપણે નોંધ કરવાના છે તારીખ લખીએ ત્રીસ કોની પાસેથી ખરીદ્યો તો નીતિન પાસેથી એટલે વેપારીનું નામ લખીશું નીતિન ખાતે ભરતિયા નંબર આપણને આપી દીધો છે એકસો ને એકાવન અને કેટલાનો માલ ખરીદ્યો ચાલીસ હજારનો અહીં કોઈ વેપારી વટાવ આપ્યો નથી તો પૂરેપૂરી રકમ આપણે કેટલી લખીશું ચાલીસ હજાર રૂપિયા લખીશું તો આ રીતે એની નોંધ તમે કરી શકો છો ત્યાર પછી મિત્રો આપણે એનો સરવાળો કરવાનો છે જેટલા પણ વ્યવહારો આપણને આપવામાં આવ્યા છે એ તમામ વ્યવહારોનો આપણે સરવાળો કરીશું તો એના માટે અહીં રકમ આપી છે દસ હજાર અઢાર હજાર અઢાર હજાર સત્યાવીસ હજાર અને ચાલીસ હજાર તો કુલ ઉધાર ખરીદી એવું તમારે લખવાનું અને એનો સરવાળો આ રીતે તમે કરી શકો છો એક લાખ અને તેર હજાર થાય છે તો આ રીતે તમે એની ગણતરી કરી શકો છો બીજા એક્ઝામ્પલ તમે આને જોઈને ગણવાનો પ્રયત્ન કરશો અહીં તમે પૂરો સ્ક્રીન પર હું તમને એક્ઝામ્પલ બતાવી દઉં છું જેથી તમે એનું સ્ક્રીનશોટ પણ લઈ શકો છો તમે એને ધ્યાનથી જોઈ શકો છો અને એની નોટ ડાઉન તમે કરશો વિડીયો તમને ગમ્યો હોય તો તમે જરૂરથી લાઈક કરશો કોઈ પ્રશ્ન હોય તો તમે એ પૂછી શકો છો થેન્ક યુ